ત્યારે જામનગરમાં કાલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શહેરની આણદા બાવા સંસ્થામાં યોજાયેલ ભોજન સમારંભમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બનતા દોડધામ મચી ગઈ હતી જીજી હોસ્પિટલમાં આજે સવારે પણ હજુ છ બાળકો એડમિટ હોવાનું કોર્પોરેશનના આરોગ્ય સત્તાવાળાએ જણાવ્યું છે જામનગરની આણંદાબાબા સંસ્થામાં કાલે ગુરુ ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત રાત્રિના સમયે એક ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં આણંદ બાવા સંસ્થા સંચાલિત શાળાના બાળકો સહિત અંદાજે ચારસો જેટલા લોકોએ ભોજન લીધું હતું તો આ ભોજન સમારંભ બાદ ફૂડ પોઈઝનિંગ નો બનાવ બનતા સંસ્થામાં તથા જામનગરમાં દોડધામ મચી ગઈ હતી અને આઠ બાળકોની તબિયત લથડતા ચાર મચી જવા પામી હતી આ બાળકોને રાત્રે જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પણ કરવામાં આવ્યા હતા ત્યારે સોમવારે રાત્રે જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા આઠ પૈકી બે બાળકો સ્વસ્થ થતા બાદમાં તેઓને જીજી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી હાલ આ આઠ પૈકી છ બાળકો હોસ્પિટલમાં દાખલ છે અને તેઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હોવાનું જામનગર કોર્પોરેશનના મેડિકલ ઓફિસર સુભાષ પ્રજાપતિએ જણાવ્યું છે આ ઉપરાંત કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસર પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ભોજન સમારંભમાં ઉપયોગમાં લેવામાં આવેલી તમામ ખાદ્ય ચીજોના તેઓએ નમૂના પણ લીધા હોવાનું જાહેર થયું છે તો ડોક્ટર સુભાષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભોજન સમારંભ બાદ આઠ બાળકોને ગભરામણ જેવું સ્થિતિ સર્જાઈ હતી અને હતા આ બાળકોને જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને નોંધનીય છે કે કાલે સોમવારે બાવા સંસ્થામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજવામાં આવ્યો હતો ત્યારે દિનભર ભાવિકો અને અનુયાયીઓએ પૂજ્ય દેવપ્રસાદજી મહારાજના દર્શન કર્યા હતા નમન કર્યું હતું અને આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ રાત્રે આશ્રમમાં ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં ફૂડ પોઈઝનિંગ બનાવ બનતા દોડધામ મચી ગઈ તફરીનો માહોલ પણ સર્જાયો હતો જોકે આજે સવારે મળેલા અહેવાલો જણાવે છે કે હવે ચિંતાનું કોઈ કારણ રહ્યું નથી જીટી હોસ્પિટલમાં દાખલ છ બાળકો નિરીક્ષણ હેઠળ હોવાનું ડોક્ટર સુભાષ પ્રજાપતિએ જણાવ્યું છે હર્ષલ ખંડેડિયા સાથે 24 ન્યૂઝ જામનગર